મહીસાગર જિલ્લાના કંડલા તાલુકામાં રોજગારીની તકો વધી છે ત્યારે બીડી બનાવવા માટે ટીમરુના પાનનો જથ્થો મહારાષ્ટ્ર તમિલનાડુ હૈદરાબાદ મોકલવામાં આવે છે ત્યારે ટીમરુના પાનને વૃક્ષ પરથી પાન વીણવાની પ્રથા ગતિ પામી છે આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ જંગલમાં ગીતો ગાતી જંગલમાં નીકળી પડે છે ત્યારે પરિવારના પુરુષ ટીમરુ વૃક્ષ પર ચઢી જાય છે ત્યારે દાઢી તૂટે નહીં એ રીતે ઝાડ પરથી પાન નીચે પાડે છે અને જમીન પરથી સાવચેતીપૂર્વક નીચેથી વીણી લે છે ત્યારે સામાન્ય રીતે એક વ્યક્તિ 300 પૂળા જેટલા પાન વીણી લાવતા હોય છે અને પાનના પૂળા બાંધવાનું કામ શરૂ થાય છે ત્યારે પાનના ગત વર્ષે 100 પૂળાનો ભાવ 120 રૂપિયા હતો આ વર્ષે 100 પૂળાનો ભાવ 130 રૂપિયા છે આ રીતે કુટુંબની દિવસની આવક 2000 રૂપિયાથી 3000 રૂપિયા જેટલી થઈ જાય છે અને લોકોને રોજગારી મળી રહે છે આ અમારો કડાણા વિસ્તાર જંગલ વિસ્તાર આવેલ છે અને હાલ જંગલમાંથી ઘણી બધી વન્ય પેદાશ મેળવવામાં આવે છે તેમાં અઠવાડિયા પહેલાં મૂળાની સિઝન ગઈ અને અત્યારે ટીમરૂપાની સિઝન ચાલુ થઈ છે આ ટીમરૂપાની સિઝનમાં ગામડામાંથી બધા સહકુટુંબ જંગલમાં જાય છે અને જંગલમાં જઈને ટીમરૂપાને એકત્ર કરે છે એકત્ર કરીને ઘરે આવ્યા પછી તેના પૂળા બનાવવામાં આવે છે 50 પાનનો એક પૂળો એવા 100 પૂળાના 130 ભાવ મળે છે અને એ ગામમાં જ દુકાન ચાલુ કરવામાં આવે છે અને ગામના ફળમૂળથી લે છે ત્યારબાદ અત્યારે આ લગ્ન સિઝન ચાલે છે તેમાં પણ આ પૈસા ઉપયોગી થાય છે અને આ રીતે જંગલની વન્ય પેદાશો અમારા આદિવાસી ભાઈઓ માટે સારી એવી મદદરૂપ થઈ રહે છે કડાણા તાલુકામાં આદિવાસી વિસ્તાર આવેલો છે ઉનાળાની સિઝનમાં ટીમરૂપાની શરૂઆત થાય છે અમે 7:30 ની આજુબાજુ ટીમરૂપાન લેવા માટે જંગલમાં જઈએ છીએ ત્યારબાદ અમે જંગલ પાના વેણી લાયા પછી ઘરે બેઠા અમે પાનો બાંધીએ છીએ અને અમને 100 પૂળે દીઠ 120 લેખે રૂપિયા આપવામાં આવે છે એ ફળમૂળથી દ્વારા આપવામાં આવે છે અને અમારા લગ્ન સિઝન છે પછી કરિયાણા માટેનો અમારો રોજગારી અમને પૂર્ણ પાડવામાં આવે છે ત્યારે મેન અમારા રોજગારી અમને મળી શકે છે.